ओम नमो भगवते वासुदेवाय। तो मित्रों, स्वागत छे आपनो आपणी YouTube चैनल भक्ति कीर्तन संग्रह मां। मित्रों, आजना आ वीडियो मां आपणे अषाढ़ महीनानी वद पक्षनी बीजना दिवसथी शुरू थतो उत्सव एटले के हिंडोळा उत्सव विशे वात करीशुं कि जे श्रावण महीनानी वद पक्षनी बीज सुधी उजववामां आवे छे, एटले के एक महीना सुधी आ उजवामां आवता हिंडोळा उत्सव विशे आजे वात करीशुं कि शा माटे आ उत्सव उजवाय छे, आ उत्सवनुं एवुं शुं खास महत्व छे कि आपणे सौ लोको आटला आनंदभेर, आटली लागणीभेर, आटली उत्साहथी उजवीए छीए। आ उत्साह उजवा पाछळनुं कारण शुं छे, तेमज आपणे आ महीनानुं महत्व पण जाणीशुं। तो अंत सुधी मारी साथे जोड़ायेला रहेजो अने वीडियो पसंद आवे तो आपना मित्रों साथे शेर करी, आप अमारी चेनल में जो नवा होय तो सब्सक्राइब पण करजो के जेथी करीने आवनारा भविष्यमां अवनवा वीडियो मळता रहे। मित्रों, अत्यारे चातुर्मास चाली रह्यो छे अने कहेवायुं छे कि चातुर्मासमां भगवाननी जेटली भक्ति करवामां आवे छे, ભગવાનના નામનું જેટલું સ્મરણ કરવામાં આવે છે, પ્રભુની જેટલી સેવા કરવામાં આવે છે, તેનું આપણને ફળ અન્ય દિવસો કરતાં વધુ મળતું હોય છે। અને એમાં પણ આ હિંડોળાનો ઉત્સવ આ ચાતુર્માસમાં જ આવે છે। અને અષાઢ શ્રાવણ મહિનો હોય, વરસાદ જેવો માહોલ હોય અને સાંજનો સમય હોય એટલે આપણને એક જ વસ્તુ યાદ આવે કે મારે પ્રભુને હિંડોળે ઝૂલાવવાને છે, પ્રભુ માટે હિંડોળો બનાવવાનો છે, પ્રભુ માટે હિંડોળા ગાવાના છે કે જેથી કરીને પ્રભુ મારા આ હિંડોળામાં બેસશે, મારા આ હિંડોળામાં ઝૂલવા પધારશે। હિંડોળા ઉત્સવ એટલે કે હરિને પ્રેમના ઝૂલે ઝૂલવવાનો અણમોલ અવસર। હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મા સાથે જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર। હિંડોળા ઉત્સવ એટલે કે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લાવો કે જે આપણે એક મહિના સુધી લેતા હોઈએ છીએ, એટલે કે અષાઢ મહિનાની વદ પક્ષની બીજથી શ્રાવણ મહિનાની વદ પક્ષની બીજ સુધી આપણે આ હિંડોળા ઉત્સવનો લાવો લેતા હોઈએ છીએ। જેવી રીતે જગન્નાથ રથયાત્રામાં પ્રભુ એકદમ આપણી સમીપ હોય છે, નજીક હોય છે, તેવી જ રીતે આ હિંડોળામાં પણ પ્રભુ એકદમ આપણી નજીક હોય છે અને આ ઉત્સવ એ પ્રભુની સેવા કરવાનો ઉત્તમ અવસર છે। ભક્તો શણગારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવે છે, સવાર સાંજ આરતી કરે છે, ત્યાર પછી હિંડોળાના ભજન ગાય છે, હિંડોળાના પદ ગાય છે અને ભક્તિભાવપૂર્વક પ્રભુને ઝીલાવે છે। દોરી પણ હીરની, રેશમની, મણિમાળાની રાખવામાં આવે છે અને આ હિંડોળા ઉત્સવ વર્ષા ઋતુમાં આવતો હોવાથી મોરલા ડોલી ઉઠે છે, પોપટ નાચી ઉઠે છે, આપણે સૌ લોકો મૃદંગને મંજીરા લઈ કીર્તન ભક્તિથી વાતાવરણને ખૂબ જ દિવ્ય બનાવીએ છીએ, ભક્તિમય વાતાવરણ સંપૂર્ણ બની જાય છે। અને આ હિંડોળા ઉત્સવમાં તો દરેક મંદિર ગોકુળ વૃંદાવન બની ગયું હોય તેવો જ આપણને આભાસ થાય છે। દરેક મંદિર ગોકુળ જેવું જ આપણને લાગે છે, કેમ કે દરેક મંદિરોમાં હિંડોળાની રચના કરવામાં આવે છે, પ્રભુ ત્યાં બિરાજમાન થાય છે અને સૌ લોકો ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આ હિંડોળાના ગીતો ગાતા હોય છે। ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓને વૃંદાવનની કુંજગલીમાં હિંડોળે હિંચકાવીને જે સુખ પ્રાપ્ત કર્યું હતું તેને યાદ રાખવા માટે વૃંદાવનમાં આ હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે કે જેને ત્યાં ઝૂલા ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણે ત્યાં વૈષ્ણવ મંદિરોમાં, સ્વામિનારાયણ મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ઉજવાય છે। વૈષ્ણવ પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ અને રાધાજી સાથે રાસ રમીને જે લીલા કરી હતી તે સ્મૃતિઓને તાજી કરવા, ભગવાનને તે સ્મૃતિઓ તાજી કરાવવા હિંડોળામાં તેમને ઝૂલાવવામાં આવે છે અને તેમના ભજન ગાવામાં આવે છે। આ હિંડોળા ઉત્સવમાં હિંડોળાના ભજનનું વિશેષ મહત્વ હોય છે। દરેક બહેનો ભાઈઓ ભેગા મળીને આ દિવસોમાં હિંડોળાના પદ ભજન ગાતા હોય છે। અમારી ચેનલમાં પણ અમે આ હિંડોળાના અનેક ભજનો મૂકવાના છીએ, આ હિંડોળાના અનેક ભજનો મૂકેલા પણ છે કે જેથી કરીને આપ સૌ લોકોને જો હિંડોળાના ભજન આવડતા ન હોય તો આપ નિત્ય હિંડોળાના ભજન સાંભળી શકશો। અમે નિત્ય ગુજરાતીમાં લખાણ સાથે હિંડોળાના અવનવા ભજનો મૂકીશું, તો આશા છે કે આપ સૌ લોકોને પસંદ આવશે, તો આપ જરૂરથી સાંભળજો।
અત્યારે આપણે ત્યાં તો ભાત ભાતના હિંડોળા બનાવવામાં આવે છે. દિવસો ઓછા છે પરંતુ હિંડોળાના શણગાર ઝાઝા છે. તેથી ઘણી વખત આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય કે ઠાકોરજી માટે આજે હું કેવો હિંડોળો શણગારું. જેમ કે ચાંદીના હિંડોળા, શાકના હિંડોળા, પાનના હિંડોળા, પવિત્રાના હિંડોળા, ગુલાબના હિંડોળા, ફળના હિંડોળા, કાચના, પનઘટના, પલના, ફૂલબંગલાના, ખસના, લાકડાના, મીનાકારીના, જરીના હિંડોળા, હીરનો હિંડોળો, કઠોળનો હિંડોળો, રાખડીઓનો હિંડોળો, શ્રાવણ ભાદોનો હિંડોળો, આવી રીતે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી આપણે હિંડોળાને શણગારીએ છીએ અને પ્રભુને બિરાજમાન કરી તેમને ઝુલાવીએ છીએ. એવું કહેવાય છે કે અષાઢ વદ બીજથી અષાઢ વદ આઠમ સુધી મંદિરોમાં ડોલતી બારીઓના ચાંદીના અને સુરંગના હિંડોળા રોપવામાં આવે છે. ત્યાર પછી અષાઢ વદ નોમથી શ્રાવણ સુદ એકમ સુધી ઠાકોરજી ગિરિરાજ પર હિંડોળામાં ઝૂલે છે. શ્રાવણ સુદ એકમથી શ્રાવણ સુદ આઠમ સુધી ઠાકોરજી વિવિધ કુંજોમાં હિંડોળામાં ઝૂલે છે. વૃક્ષની ડાળીઓમાં પણ તા સમયમાં ઝૂલા બાંધવામાં આવે છે. અને હિંડોળા ઉત્સવના છેલ્લા આઠ દિવસ એટલે કે શ્રાવણ સુદ નોમથી શ્રાવણ વદ બીજ સુધી ઠાકોરજીને યમના કિનારે ઝૂલાવવામાં આવે છે. વ્રજમાં શ્રી ગોવર્ધન, કરહલા, શ્રી વૃંદાવન ધામ, બરસાના, મથુરા, ગોકુળ વગેરે જે જે સ્થળોએ ઠાકોરજીએ લીલા કરી હતી તે દરેક સ્થળે હિંડોળાની રચના કરી ભક્તો પ્રભુને યાદ કરે છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે હિંડોળામાં હિંચકતા હરિને જો એક વખત જોઈ લઈએ, એક વખત આપણે તેમને નિરખી લઈએ તો ફરી જન્મ લેવો ન પડે. એવું કહેવાય છે કે જેમ હિંડોળામાં બેસનાર વ્યક્તિએ સાંકળ પકડી રાખવી પડે છે તેવી જ રીતે જીવનના હિંડોળામાં પણ સંયમ અને સાવધાનીની સાંકળ પકડી રાખવી પડે છે, નહીં તો ક્યારે પડી જવાય તેની ખબર જ ન પડે. જીવનમાં પણ ઝૂલાની જેમ ચડતી પડતી આવવાની અને જવાની છે. સુખ દુઃખના વારા આવવાના છે, પરંતુ તેમાં આપણે આપણી સમજણપૂર્વક કામ લેવું જોઈએ. આ હિંડોળાના ઉત્સવ આપણને આ જ વસ્તુ શીખવી જાય છે. કોઈ પણ સમસ્યા હોય, દુઃખ હોય, તો એવું જ સમજવાનું કે આજે છે તે કાલે નહીં હોય. આજે ભલે મારા ખરાબ દિવસો છે, પરંતુ આવતીકાલે જરૂર મારા સારા દિવસો આવશે. અને હું તો એમ કહું છું કે પ્રભુને એટલી આપણે પ્રાર્થના કરવાની કે પ્રભુ મારા જીવનમાં સુખ અને સુખ જ ન રાખતા, થોડુંક મને દુઃખ પણ આપજો કે જેથી કરીને હું આપને યાદ કરતો રહું. કેમ કે આ કલયુગના માનવી જ્યારે સુખ આવી જાય છે ત્યારે પ્રભુને ભૂલી જાય છે, ભગવાનને એકદમ ભૂલી જ જાય છે. અને જેવું તેના પર દુઃખ આવી પડે છે ત્યારે આપણે સૌ લોકો મંદિરે પ્રભુ પ્રભુ કરતા દોડી જઈએ છીએ. તેથી પ્રભુને એ પણ પ્રાર્થના કરવાની કે જીવનમાં મને ફક્ત સુખ જ નહીં પરંતુ થોડું દુઃખ પણ આપજો કે જેથી કરીને હું આપને નિરંતર યાદ કરતો રહું. તો મિત્રો, આ રીતે આપણા ધર્મમાં આ હિંડોળા ઉત્સવનું આવું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે જેના વિશે આપણે સૌ લોકોએ જાણ્યું. આશા છે કે આપ સૌ લોકોના વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે, શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક કરી આપના મિત્રો સાથે શેર કરજો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.